હવે આપણે થિયરી ભણતા હતા વર્તુળની, બરાબર, છ એમાં, છ બી બોઈઝ છે ને આપણે જ્યાંથી બાકી છે ત્યારે આપણે જો સ્કૂલે ભેગા થશું ને ત્યારે ત્યાંથી અધૂરું છે ત્યાંથી ચાલુ કરશું. અત્યારે આ વિડીયો લેક્ચરમાં ગર્લ્સને અમે 4.5 પહોંચવા આવ્યા છે, તો આજે આ વિડીયો લેક્ચરમાં અમે ઈ કરશું. તો સૌથી પહેલાં થિયરી આપણે વર્તુળની સમજતા હતા. આપણે એમાં વર્તુળનું કેન્દ્ર, ત્રિજ્યા, વ્યાસ આ બધું શીખાતા. વર્તુળનું કેન્દ્ર એટલે શું? તો કે વર્તુળના મધ્ય ભાગનું બિંદુ છે, પરિકરથી તમે દોરો છો. પછી ત્રિજ્યા કોને કીધી હતી? કેન્દ્રથી વર્તુળ પર આવેલા બિંદુને જોડતો રેખાખંડ, એને કીધી હતી આપણે ત્રિજ્યા. વર્તુળનું કેન્દ્ર ઓ કહું તો ત્રિજ્યા થાય ઓ એ. એવી રીતના વ્યાસ, વ્યાસને શું કીધું હતું? કે કેન્દ્રમાંથી નીકળતી સીધી લીટી, કેન્દ્રમાંથી નીકળતી સીધી લીટી, એને આપણે કહેતા હતા વ્યાસ. અહીંયા હું નામ આપી દો બી સી. તો બી સી થયો આપણે વર્તુળનો વ્યાસ, બરાબર. હવે આપણે ભણવાની છે જીવા, વર્તુળની જીવા. તો જીવા કોને કહેવાય? તો કે જીવા છે ને એ પણ એક રેખાખંડ જ છે. કયો રેખાખંડ? તો કે વર્તુળના ગમે તે બિંદુને જોડતો. વર્તુળનું ગમે તે બિંદુ હોય, વર્તુળ પર આવેલા ગમે તે બિંદુ, અહીંયા ઈ અને એફ છે, તો ઈ અને એફને જોડતો રેખાખંડ. એટલે જીવામાં શું લખવાનું થશે? તો કે વર્તુળ પરના અથવા વર્તુળના ગમે તે બે બિંદુને જોડતો રેખાખંડ એટલે જીવા. આ જીવા હોય, પછી આને પણ જીવા જ કહેવાય. ઈ અને બીને જોડતો રેખાખંડ એ પણ એક જીવા જ થઈ. આ એફ અને સીને જોડતો રેખાખંડ એ પણ જીવા જ થઈ, બરાબર. અને સૌથી વર્તુળની સૌથી મોટામાં મોટી જીવા હોય તો તે થાય વર્તુળનો વ્યાસ. જો કેન્દ્રમાંથી પસાર થતી જીવા, કેમ કે એ પણ બે વર્તુળના બે બિંદુને જોડે જ છે ને, એટલે એ પણ જીવા જ કહેવાય. અને એ થાય વર્તુળની સૌથી મોટામાં મોટી જીવા, જેને આપણે કહીએ છીએ વ્યાસ. તો અહીંયા લખવાનું થાય વર્તુળની મોટામાં મોટી જીવા એ વર્તુળનો વ્યાસ છે. તો જો હવે આપણે ગમે એટલા વ્યાસ દોરીએ તો આપણે એમ કહી શકીએ એને જીવા પણ કહી શકીએ. ગમે એટલા વ્યાસ, કેન્દ્રમાંથી પસાર થતી લીટી, એટલે આપણે શું કહેતા હતા એને? વ્યાસ. તો વ્યાસ આપણે ગમે એટલા દોરીએ તો એ બધી જીવા કહેવાય. પણ આપણે જે બધી જીવા દોરીએ તો આપણે એને વ્યાસ ન કહી શકીએ. જો અહીંયા મેં આ જીવા દોરી તો આને હું વ્યાસ કહી શકું? તો કે ના. શું કામે? તો કે કેન્દ્રમાંથી પસાર નથી થતું એટલે. પણ આ વ્યાસ છે તો હું એને જીવા કહી શકું. શું કામે? તો કે એ સામસામેના બે બિંદુને જોડે છે અને કેન્દ્રમાંથી પસાર પણ થાય છે, એટલે એ થઈ જીવા અને વ્યાસ બે. પછી આપણે શીખવાની છે ચાપ. તમે જ્યારે પરિકરથી વર્તુળ દોરો, તો પરિકરથી વર્તુળ દોરો એટલે શું કરો? તો કે કેન્દ્રમાં પરિકરની અણી રાખી અને પછી આખું વર્તુળ દોરો છો. તો એમાં આખું વર્તુળ દોરો ને તો ઉપરની બાજુ આવી રીતના જો આમ આમ તમે વર્તુળ થશે આખે, બરાબર. તો જો આટલી મેં મારી ને તો આને કહેવાય ચાપ, બરાબર. વર્તુળથી આમ તમે આમ મારો ને એને કહેવાય ચાપ. તો જો આખે આખું વર્તુળ અહીંયા છે, હું અહીંયા પહેલાં વર્તુળ દોરું, બરાબર. તો અહીંયા કેન્દ્ર થયું ઓ, બરાબર. હવે તમે પરિકરની અણી અહીંયા રાખો અને પેન્સિલથી આમ કરો, બરાબર. પરિકરની અણી અહીંયા રાખો અને પેન્સિલથી તમે આવી રીતના આમ ચાપ મારો. તો અહીંયાથી ચાપ, આ થઈ ચાપ પી ક્યુ. અહીં હું નામ આપી દો પી ક્યુ. આ થઈ ચાપ પરિકરની અણીથી ઉપરની બાજુ જે પેન્સિલથી તમે મારશો ને, ટૂંકમાં છે ને એક નાનકડું વળાક થશે. આવો નાનકડું વળાક, એને કહેવાય ચાપ. અને એ ચાપ થઈ અહીંયા ચાપ, જો અહીંયા મેં પી ક્યુ નામ આપ્યું તો અહીંયા થઈ ચાપ પી ક્યુ. આને વચ્ચાઈ ચાપ પી ક્યુ અને એની નિશાની જો આવી રીતના ચાપ પી ક્યુ. તમે રેખાખંડ હોય તો રેખાખંડને કેમ લખો? રેખાખંડ એ બી. રેખા હોય તો રેખા એ બી. કિરણ હોય તો કિરણ એ બી. એવી રીતના અહીંયા ચાપ છે તો ચાપ પી ક્યુ, એને આમ દર્શાવવાનું થોડુંક વળાકવાળું, એટલે એ થઈ ગઈ ચાપ પી ક્યુ. હવે આવે વર્તુળના ભાગ. તો વર્તુળના ભાગ આપણે શીખ્યા હતા, બરાબર, કે વર્તુળનો અંદરનો ભાગ, વર્તુળનો બહારનો ભાગ અને વર્તુળ પોતે. આ ત્રણ ભાગ આપણે શીખ્યા. પછી આવશે વૃત્તાંશ. વૃત્તાંશ જો હવે વૃત્તાંશ માટે ચાપ એ બહુ મહત્વની છે. તો વૃત્તાંશ, તો સૌથી પહેલાં વૃત્તાંશ અને ત્રિજ્યા વચ્ચે બનતો પ્રદેશ. આ વર્તુળની ત્રિજ્યા થઈ ગઈ. વર્તુળની ત્રિજ્યા કઈ કઈ થઈ? તો કે ઓ પી અને ઓ ક્યુ. કેન્દ્રમાંથી વર્તુળના બિંદુ સુધીનો જોડતો રેખાખંડ એ થઈ ત્રિજ્યા. તો અહીંયા ત્રિજ્યા ઓપી અને ત્રિજ્યા ઓ ક્યુ અને ચાપ
पी क्यू, तो आ बनतो आनाथी जा त्रिकोण अहीं बन्यो ने एने कहेवाय वृतांश। એટલે ટૂંકમાં ચાપ અને ત્રિજ્યાથી બનતો પ્રદેશ, આ થઈ ગયું આપણું વૃતાંશ। હવે એવી જ રીતના વૃત્તખંડ, તો જો જેમ ઉપર ચાપ હોય એમ નીચે ચાપ હોય ને, બરાબર। આ થઈ ગઈ ચાપ, જો આ નીચેની ચાપ, નાનકડી મેં ચાપ લીધી નીચેની બાજુ અવળીકડી, આ ચાપને હું નામ આપું ઈ એફ। આ ઈ એફ ચાપ થઈ અને આ થઈ વર્તુળની જીવા। હમણાં આપણે ઉપર શીખ્યા કે સામસામેના બિંદુને જોડતો રેખાખંડ, વર્તુળના કોઈ પણ બે બિંદુને જોડતો રેખાખંડ એટલે જીવા। તો ચાપ અને જીવા વચ્ચેનો જે પ્રદેશ બન્યો ને એને કહેવાય વૃત્તખંડ। તો ચાપ અને જીવાથી બનતો પ્રદેશ, આ થઈ ગયો વૃત્તખંડ, બરાબર। વૃતાંશ અને વૃત્તખંડ। હવે આવે વર્તુળનો પરિઘ, વર્તુળનો પરિઘ। તો વર્તુળનો પરિઘ કોને કહેવાય? તો આખે આખા વર્તુળનું માપ, આખે આખા વર્તુળ। આપણે ચોરસમાં કેમ કરીએ, ચોરસનું ક્ષેત્રફળ લઈએ, લંબચોરસનું ક્ષેત્રફળ લઈએ કે આખે આખો લંબચોરસ કેટલાનો છે અથવા આખે આખો ચોરસ કેટલાનો છે, એમાં વર્તુળ, તો કે આખે આખા વર્તુળનું માપ કેટલું છે, બરાબર, એને કહેવાય વર્તુળનો પરિઘ। એટલે કે આખા વર્તુળનું માપ એટલે વર્તુળનો પરિઘ। પછી આવે અર્ધવર્તુળ, તો અર્ધવર્તુળ એટલે શું? તો અહીંયા આપણે વર્તુળ દોરી અને વર્તુળનો વ્યાસ હું દોરું, આ ઓ અને આ વર્તુળનો વ્યાસ એસી થઈ ગયો, બરાબર। તો જો વર્તુળના વ્યાસથી છે ને બે અલગ અલગ ગોળા બને, એક ગોળો ઉપરનો અને એક ગોળો નીચેનો, આવી રીતના જો બેને અલગ પડે તો બે આવી રીતના ગોળા બન્યા, તો આ વ્યાસ છે ને એ વર્તુળના બે સરખા ભાગમાં વિભાજ, જેટલું ઉપર હશે ને એટલું જ નીચે હશે, તો વ્યાસથી વર્તુળના બે સરખા ભાગમાં વિભાજન થાય, આને કહેવાય અર્ધવર્તુળ, અડધું વર્તુળ ટૂંકમાં, આ આખું વર્તુળના અડધું એટલે અર્ધવર્તુળ। એટલે વ્યાસથી અર્ધવર્તુળના વ્યાસથી બે સરખા ભાગ થાય, આ થઈ ગયું અર્ધવર્તુળ। તો અહીંયા આપણે જેટલી થિયરી સમજવાની હતી વર્તુળની એ બધી થિયરી પૂરી। હવે આપણે ચાલુ થશે સ્વાધ્યાય 4.6। હવે સ્વાધ્યાય 4.6 દાખલા નંબર 1માં તમને આવી આકૃતિ આપેલી છે, આકૃતિ દોરવાની નથી, તો એમાં એમ કીધું છે કે આકૃતિ ઉપરથી નીચેનો જે પ્રશ્ન છે એના જવાબ આપો। તો એમાં એમાં આપણને પૂછ્યું છે વર્તુળનું કેન્દ્ર, વર્તુળનું કેન્દ્ર। તો આ વર્તુળમાં વર્તુળનું કેન્દ્ર કયું છે? તો કે બિંદુ ઓ, એકને એક જ કેન્દ્ર છે બિંદુ ઓ। પછી બીમાં આપણને પૂછ્યું છે કે ત્રણ ત્રિજ્યાઓ, કઈ કઈ ત્રણ ત્રિજ્યાઓ છે? તો સૌથી પહેલાં તમે જો એક ત્રિજ્યા ઓ, એક ત્રિજ્યા ઓ સી થાય, ઓથી સી સુધીની, એટલે ત્રણ ત્રિજ્યામાં પેલી આવે રેખાખંડ ઓ સી, પછી બીજી જો રેખાખંડ ઓ એ, એ પણ એક પ્રકારની ત્રિજ્યા થઈ। ત્રિજ્યા એટલે શું? તો કે કેન્દ્રથી વર્તુળ પરના બિંદુને જોડતો રેખાખંડ, એટલે એક ઓ સી અને એક ઓ એ, અહીંયા છે બી ઓ, અને ત્રીજી છે ઓ બી। જો ત્રણ રેખા થઈ, એક ઓ એ, એક ઓ બી અને એક ઓ સી, એટલે અહીંયા ત્રીજી આવશે રેખાખંડ ઓ બી। પછી સીમાં આપણને માંગ્યું છે વર્તુળનો વ્યાસ, તો અહીંયા કેટલા વ્યાસ છે? તો કે જો માત્ર એક અને એક જ વ્યાસ, વર્તુળના કેન્દ્રમાંથી પસાર થતી સીધી રેખા, એ થયો વર્તુળનો વ્યાસ, તો અહીંયા છે રેખાખંડ એ સી। પછી ડીમાં માંગ્યું છે વર્તુળની જીવા, તો વર્તુળની જીવા કઈ કઈ છે? તો સૌથી પહેલી જો ઈ ડી, વર્તુળના કોઈ પણ બે બિંદુને જોડતો રેખાખંડ, એટલે ઈ થઈ વર્તુળની જીવા, તો અહીંયા થાય રેખાખંડ ઈ ડી, અને બીજી મોટામાં મોટી જીવા એટલે એ સી। પછી ઈમાં આપણને કીધું છે કે અંદરના ભાગના બે બિંદુ ક્યાં છે? વર્તુળની અંદરના ભાગના બિંદુ, તો જો એક બિંદુ પી, એ વર્તુળની અંદર આવેલું છે એટલે બિંદુ પી, અને બીજું કયું થાય? તો કે ઓ, જો ઓ છે ને એ, એટલે એ ક્યાં આવેલું? તો કે વર્તુળની અંદરના ભાગમાં।
એટલે એના ઉપરથી શું કહી શકીએ કે વર્તુળનું કેન્દ્ર હંમેશા વર્તુળના અંદરના ભાગમાં હોય, એટલે અહીંયા આવે બિંદુ ઓ. એના પછી એફ, એફમાં આપણને માગ્યું છે કે બહારના ભાગનું બિંદુ, વર્તુળના બહારના ભાગનું બિંદુ કયું છે. તો જો બિંદુ ક્યુ છે એ ક્યાં આવેલું છે, વર્તુળની બહાર, એટલે અહીંયા આવશે બિંદુ ક્યુ. પછી જીમાં કીધું છે વૃતાંશ, તો હમણાં આપણે વૃતાંશ માટે શું શીખા, તો કે ચાપ અને ત્રિજ્યાથી બનતો પ્રદેશ એને કહેવાય વૃતાંશ. તો જો અહીંયા ચાપ એ બી, જો નાનકડી ચાપ એ બી, અને આ થઈ ઓ એ અને ઓ એ, ઓ બી સોરી ઓ એ અને ઓ બી બે ત્રિજ્યા, અને ચાપ એ બી અને ઓ એ અને ઓ બીથી બનતો પ્રદેશ, એટલે એ થાય આપણું વૃતાંશ. તો અહીંયા થાય રેખા, અહીંયા થાય જો ખૂણો એ ઓ બી, અથવા તો રેખાખંડ એ ઓ બી, તમે જે લખો એ બરાબર, એ થયો આપણો વૃતાંશ. પછી આપણને માગ્યું છે વૃત્તખંડ, વર્તુળનો વૃત્તખંડ. તો વૃત્તખંડમાં આપણે શું શીખ્યા હતા કે ચાપ અને જીવાથી બનતો પ્રદેશ, ચાપ અને જીવાથી. તો જો અહીંયા આ જીવા અને આ ચાપ, ચાપ ઈડી અને જીવા ઈડી, એનાથી બનતો પ્રદેશ એ વૃત્તખંડ, એટલે અહીંયા થશે ઈ ડી બરાબર, ઈ થયો આપણો વૃત્તખંડ. તો દાખલા નંબર એક પૂરો, દાખલા નંબર બે. દાખલા નંબર બેમાં એમાં આપણને એમાં પૂછ્યું છે કે શું દરેક વ્યાસ વર્તુળની જીવા છે. દરેક વ્યાસ, વ્યાસ એટલે શું, તો કે કેન્દ્રમાંથી પસાર થતી સીધી લીટી. તો હમણાં જ આપણે શીખાતા કે વ્યાસ છે એ વર્તુળની મોટામાં મોટી જીવા કહેવાય, તો એમાં આવશે હા, કે હા દરેક વ્યાસ એ વર્તુળની જીવા કહેવાય. પછી બીમાં શું પૂછ્યું છે કે શું જીવા, શું દરેક જીવા એ વર્તુળની વ્યાસ છે, તો એમાં શું આવશે. આપણે શું શીખા કે જો જીવા તો આ નહીં કહેવાય કે ગમે તે બિંદુને જોડતો રેખાખંડ એને આપણે જીવા કહી દઈએ, પણ આ આ જીવા છે તો એ વર્તુળના કેન્દ્રમાંથી પસાર થાય છે, તો કે ના, તો વર્તુળના કેન્દ્રમાંથી પસાર ન થતી હોય એટલે આપણે એને વ્યાસ કહી શકીએ નહીં, એટલે બીમાં આવશે ના. પછી દાખલા નંબર ત્રણ, દાખલા નંબર ત્રણમાં કીધું છે કે વર્તુળ દોરીને દર્શાવો. તો સૌથી પહેલાં આપણે દોરવું પડશે વર્તુળ. અહીંયા મેં દોર્યું વર્તુળ, તમારે પેન્સિલ, સ્કેલ અને પરિકરની મદદથી વ્યવસ્થિત આકૃતિ દોરવાની છે, અને આ ફરજિયાત છે. આપણે વર્તુળની અંદર જ બધા ભાગ દર્શાવવાના છે એટલા માટે. તો એમાં એ કીધું છે કે વર્તુળનું કેન્દ્ર દર્શાવો. તો વર્તુળનું કેન્દ્ર આપણે લઈ લઈએ કેન્દ્ર ઓ, અહીંયા આપણે લખશું કે કેન્દ્ર ઓ છે. પછી બીજામાં શું કીધું છે કે વર્તુળની ત્રિજ્યા દર્શાવો, તો આપણે બે લઈએ ત્રિજ્યા, એક ઓ એ અને બીજી ત્રિજ્યા લઈએ ઓ બી બરાબર. વર્તુળની ત્રિજ્યા ઓ એ અને ઓ બી, તો રેખાખંડ ઓ એ અને રેખાખંડ ઓ બી એ થઈ ગઈ ત્રિજ્યા. પછી સીમાં કીધું છે કે વર્તુળનો વ્યાસ દર્શાવો. તો વ્યાસ એટલે કેન્દ્રમાંથી પસાર થતી સીધે સીધી લીટી, તો અહીંયા હું દોરું છું. તમારે સ્કેલ અને પેન્સિલની મદદથી દોરવાની છો, ફરજિયાત છે. આને હું નામ આપી દઉં ડી સી. તો વર્તુળનો વ્યાસ થયો રેખાખંડ ડી સી. પછી ડીમાં કીધું છે વૃતાંશ દર્શાવો. તો વૃતાંશ એટલે ચાપ અને ત્રિજ્યાથી બનતો પ્રદેશ. તો જો અહીંયા ચાપ એ બી અને બે ત્રિજ્યા ઓ એ અને ઓ બી, એનાથી પ્રદેશ બને છે, અહીંયા અંદરનો કંઈક પ્રદેશ બને છે, તો એ થયો રેખાખંડ એ ઓ બી, એ થયો આપણો વૃતાંશ. પછી ઈમાં આપણને કીધું છે કે વૃત્તખંડ દર્શાવો. વૃત્તખંડ, તો વૃત્તખંડ એટલે જીવા અને ચાપથી બનતો પ્રદેશ, જીવા અને ચાપથી બનતો પ્રદેશ. તો સૌથી પહેલાં આપણે એક જીવા દોર લઈએ, અહીંયા હું જીવા દોરું, આને હું નામ આપી દઉં ઈ એફ, અને ચાપ થઈ ઈ એફ, અહીંયા જો ચાપ થઈ ઈ એફ અને આ જીવા થઈ ઈ એફ, તો વૃત્તખંડ આપણો થાય રેખાખંડ ઈ એફ બરાબર. ચાપ અને જીવાથી બનતો પ્રદેશ એટલે અવળો આ. પછી એફમાં કીધું છે એક અંદરનું બિંદુ દર્શાવો. તો
એક અંદરનું બિંદુ જો, બિંદુ ઓ, અને બીજું બિંદુ આપણે ગમે ક્યાંક લઈ લઈએ, આને હું નામ આપી દઉં બિંદુ એમ. તો એ પણ ક્યાં થયું? વર્તુળની અંદર. પછી જીમાં કીધું છે એક બહારનું બિંદુ દર્શાવો, તો વર્તુળની બહાર ગમે એક બિંદુ લઈ લઉં, બિંદુ ટી. તો આ થયું વર્તુળની બહારનું બિંદુ, બિંદુ ટી. પછી એચમાં કીધું છે ચાપ દર્શાવો, તો જ્યાં અહીંયા આપણે ઓલરેડી ચાપ દોરેલી છે, એક ચાપ એ બી અને બીજી ચાપ ઈ એફ, સોરી ચાપ ઈ એફ, બરાબર. બે ચાપ, એક ચાપ એ બી અને બીજી ચાપ ઈ એફ, જે આપણે વૃત્તખંડ અને વૃત્તાંશ દર્શાવવા માટે દોરેલી હતી ઈ. એટલે અહીં દાખલા નંબર 3 પૂરો. હવે આવશે દાખલા નંબર 4. દાખલા નંબર 4માં ખરા ખોટા આપણને પૂછ્યા છે. એમાં કીધું છે કે વર્તુળના બે વ્યાસ હંમેશા છેદે, વર્તુળના બે વ્યાસ હંમેશા એકબીજા માટે છે. તો જો હું અહીંયા નાનકડું વર્તુળ દોરું, તમારે નથી દોરવાનું, ખાલી તમને સમજાવવા માટે દોરું છું. આ થયું વર્તુળનું કેન્દ્ર, વ્યાસ એટલે વર્તુળના કેન્દ્રમાંથી પસાર થતી રેખાખંડ જો, અને આ થયો બીજો વ્યાસ, આ થયો ત્રીજો વ્યાસ, આ થયો ચોથો વ્યાસ. તો વ્યાસ છે બધા વ્યાસ છે એ એકબીજાને છેદે છે, તો એ આવશે ખરું કે બે વ્યાસ હંમેશા એકબીજાને છેદે, કેન્દ્રમાં છેદે જ છે. પછી બીમાં કીધું છે કે વર્તુળનું કેન્દ્ર વર્તુળના અંદરના ભાગમાં હોય. તો આપણે અત્યાર સુધી જેટલા વર્તુળના કેન્દ્ર લીધા, આ ક્યાં લીધા? તો કે વર્તુળનું અંદર જ લીધા. કોઈ દી એવું કર્યું છે આપણે અત્યાર સુધી વર્તુળ દોર્યા, એમ એવું કર્યું છે કે વર્તુળનું કેન્દ્ર વર્તુળની બહાર મૂકી દીધું? તો કે નહીં. તો હંમેશા વર્તુળનું કેન્દ્ર વર્તુળના અંદરના ભાગમાં જ હોય, એટલે બી પણ આવશે ખરું. તો અહીંયા આપણે સ્વાધ્યાય 4.6 પૂરું અને ચેપ્ટર 4 પૂરું. ક્યાં? તો કે 6A માં. તો હવે તમારે 6A બધી ગર્લ્સ, તમારે કાલે આપણે લેક્ચર હોય ત્યારે આપણે કંપાસ લઈને આવવાનું છે, ઓલો બધા સાધનોવાળો તમને કીધો છે ને, તો એમાં પરિકર, પછી બે અણીવાળું દ્વિભાજક, કોણમાપક, કાટખૂણિયા, આ બધું લઈ આવવાનું છે, આખે આખો કંપાસ. અને 6B વાળા બોયઝ આપણે જ્યાંથી બાકી છે ને આગળનું ચેપ્ટર, ત્યાંથી આપણે ચાલુ કરીશું.